गुजरात विधानसभा चूंटणी पहला कांग्रेस में फरी एक बार भंगाण शुरू થયું છે। एक बाद एक नेताओ છે તે કોંગ્રેસ નો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે અને આ જ યાદીમાં વધુ એક નામ જોડાયું છે। 37 વર્ષથી જે કોંગ્રેસના વફાદાર રહ્યા છે તેવા જયરાજસિંહ પરમાર જે સોમવારે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે। શું છે તમામ વિગત તે જાણીએ આ વિડિયોમાં। નમસ્કાર, હું નીલમ ખારે છે, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। વિધાનસભાની ચૂંટણી વર્ષમાં કોંગ્રેસમાં ભંગાણ પડવાનું શરૂ થયું છે। नाराज प्रवक्ता जयराजसिंह परमारे आखरे कांग्रेस ने बाय बाय कह्यु अने मळती माहिती मुजब सोमवारे जयराजसिंह परमार समर्थकों साथे कमलममां केसरियो खेस धारण करी शके छे। जयराजसिंह परमारे कांग्रेस छोड़ता पहला बे पानानो पत्र लखीने पोतानी वेदना रजू करी पक्षमांथी राजीनामु धर्यु हतु। एमनुं कहेवुं छे कि छेल्ला केटलाय वखतथी हारनारा अने निष्क्रिय नेताओ आजे पक्ष चलावी रह्या छे। कांग्रेस समुद्रमांथी કૂવો બની ગઈ છે। ચાર ચાર વખત વિધાનસભાની ટિકિટ ન મળી છતાંય પક્ષ માટે ખંતથી કામ કર્યું છે। કોંગ્રેસના આંતરિક માળખા અને સિસ્ટમથી હારી થાકીને કોંગ્રેસ છોડી છે। જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાય તેવા તમામ પ્રયાસો કરાયા હતા। બે દિવસ પહેલા ખુદ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ જયરાજસિંહના ઘરે પહોંચ્યા હતા, જ્યાં બંધબારણે બેઠક યોજાઈ હતી અને લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી। चर्चा एवी छे कि भाजपना टोचना नेताओ साथे बैठक योजी जयराजसिंह परमारे खेरालू बैठकनी टिकिटनो सौदो कर्यो छे। एटले के विधानसभानी चूंटणीमां जयराजसिंह खेरालू बैठक परथी भाजपना उम्मीदवार तरीके चूंटणी लड़ी शके छे। एवी पण चर्चा छे कि जयराजसिंह परमारने कोई बोर्ड निगमना चेरमेन पद आपीने साचवी लेवा भाजपे तैयारी करी होय। आगामी दिवसमां जयराजसिंह पोतानी रणनीतिनी जाहेरात करी शके छे। જયરાજસિંહ પરમારના રાજીનામા બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે એવી પ્રતિક્રિયા આપી હતી કે કોંગ્રેસ કંઈ એક બે વ્યક્તિથી ચાલતી પાર્ટી નથી, કોઈ નાચે તેમ નાચવાનું ન હોય, પક્ષમાં કોઈ પણ ગેરશિસ્ત નહીં ચલાવી લેવાય, સંગઠનમાં મુશ્કેલી ઊભી થાય તેવું કામ ન કરે। સાથે જ જગદીશ ઠાકોરે કહ્યું કે તમે સ્પષ્ટતા કરો કે પક્ષમાં રહેવું છે કે નહીં। આપણે જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજાનાર છે તે પહેલાં જ કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે। જો કે જયરાજસિંહ પરમારનું ભાજપમાં જવું કોંગ્રેસને કેટલું લાભદાયક સાબિત થાય છે તે જોવું દિલચસ્પ બનશે। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ તમામ ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત તક।